સુરતમાં વહેલી સવારે પુલના કુંભાર્યા ખાતે રઘુકુલ માર્કેટમાં આગની લાગવાની ઘટના બની હતી. હકીકત જાણવા મળી છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની છે. 400-500 દુકાનો અંદર આવ્યા છે, આગની ચપેટમાં આવી ગઈ છે. સુરતની તમામ ફાયર ફાઈટરોની ટીમ, જિલ્લાની ફાયર ગાડીઓ અહીંયા ઘટના સ્થળ પર છે. પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીંયા આપણી સાથે સ્થાનિક જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું કે કેટલા મોટા પ્રમાણમાં આગની ઘટના બની છે. उसके बाद में अधिकारी सब सक्रिय हुए हैं, पूरी टीम आसपास की जितनी भी फायर ब्रिगेड की टीम है वो सक्रिय हुई है. उसके बाद हमारे को तो 6:30 खबर मिला और 6:30 हम लोग पहुंचे हैं. भैया ऐसा घटना हुई है, ये कितना आश्रय नुकसान हुआ है वो भी इसका आकलन लगाना मुश्किल है मित्र. लेकिन ये आग बड़ी भयंकर लगी है पूरे मार्केट में. मेरे को लगता नहीं है कि ये बिल्डिंग वापस काम आएगी. जी जो एसएमसी का इसमें कुछ लापरवाही नजर आ रही है? नहीं, लापरवाही ये सब बातें करना है कोई अच्छी बात नहीं है. मैं एसएमसी के अधिकारियों को, फायर ब्रिगेड की टीम को अभिनंदन देता हूँ. ये सूरत महानगर पालिका की है और मैं खुद देख रहा हूँ सुबह से पूरी टीम. मैं जब से 6 बजे आया हूँ तब से मेरा काम तो सिर्फ ये टैंकरों में आसपास की बिल्डिंगों में से टैंकरों की पानी की व्यवस्था करना और ये जो काम कर रहे हैं अधिकारियों को, कर्मचारियों को, इनको नाश्ता पानी कराना, उनकी सेवा करना मैं लगा हूँ. ये रघुकुल मार्केट में कितनी दुकानें आई हुई है? भैया इतना अभी कुछ मालूम नहीं है. मेरे को लगता है ये पूरा मार्केट में 500-550 से दुकानें हैं, इतना मुझे ऐसा आभास हो रहा है. बाकी घटना बहुत खतरनाक हुई है, इसमें मेरे को लगता नहीं है कि कोई आ रहा किसी का कोई. ये एक टावर तो पूरा ही सल गया है, ये तो बिल्डिंग ही खत्म हो गई है. अरे ऊपर वाला ये दो टावर में आपके सामने लगी हुई है आगे, तो 100% ये बड़ी तादाद में नुकसान हुआ है. लेकिन जनहानि नहीं हुई है, ये इतनी अच्छी बात है हमारे लिए. व्यापार माल का नुकसान हुआ है. જી આપણે સ્થાનિક જોડે વાત કરીએ હતી, એમનું કેવું છે કે આખી 14 માળની જે બિલ્ડિંગ છે આગની ચપેટમાં આવી ગઈ છે અને કોઈ જાનહાનિ એમાં થઈ નથી અને પૂરી 14-14 માળ આગના ચપેટમાં છે અને બહુ મોટું સુરત ખાતે રઘુપુર માર્કેટમાં નુકસાન થવા પામ્યું છે. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યુઝ સુરત. ડિવિઝનલ ઓફિસર રાજેન્દ્ર રાજપૂત. રાત્રે લગભગ 3:30-3:30 વાગે આગ લાગેલી, જેમાં અમારા ફર્સ્ટ અનાઉટની ગાડીઓ આવેલી અને એ પ્રમાણે એમને મેસેજ પ્રમાણે કે ભાઈ આગ બધી બધેલી છે, શરૂઆતથી બધી ગઈ આગ હતી. અમે તમારા સેપો સાહેબ અને અન્ય ડીઓ લોકોને અને તમામ બીજી ગાડીઓ પણ ફાયર ફાઇટિંગ માટે લાગેલી છે. અત્યારે હાઇડ્રોલિક પ્લેટફોર્મ, બૂમ બાઉઝર, માન બાઉઝર તેમજ તમામ ફાયર ફાઇટરો અને આજુબાજુ અગલબગલનો રિલાયન્સ, એસઆર, બારડોલી તમામને ફાયર એન્જિનો બોલાવી લીધા છે ફાયર ફાઇટિંગમાં. ના, કોઈ જાય કોઈ પ્રકારની જાનહાનિ નથી, ઈજા નથી. અત્યારે હવે સતત ફાયર ફાઇટિંગ ચાલુ છે અને સ્ટેબલ રાખ્યા છે. હવે આ ધીરે ધીરે કંટ્રોલિંગ થઈ જશે, સ્ટેબલ છે અત્યારે, સ્ટેબલ રાખેલા છે. સભી લોગ કામ કરે અપના ક્યુકી ઇસકા હાઇટ જ્યાદા હૈ તો કાફી મુશ્કિલ હો રહી હૈ. સર કિતની ગાડીયાં હૈ યહાં પે લગી? 45 કે આસપાસ ગાડીયાં લગી હૈ સર.